સિરામિક ઉદ્યોગકારોએ વોલ ટાઇલ્સના ભાવમાં 10% વધારો કર્યો છે અને આગામી મહિનાથી 25 દિવસ માટે મોરબીની તમામ સિરામિક ફેક્ટરીઝ બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. મોંઘવારી તમામ ક્ષેત્રે અસર કરી રહી છે, ચાહે ઉદ્યોગ જગત હોય કે અન્ય. વધતા જતા રો મટીરિયલ્સના ભાવ દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યા છે. સાથે સાથે રો મટીરિયલ્સનો અભાવ સર્જાતા મોરબીના સિરામિક ફેક્ટરી માલિકોએ ઉત્પાદનના વેચાણ પર 10% ભાવ વધારો કર્યો છે. મોરબીમાં 80% જેટલું દેશનું સિરામિક પ્રોડક્શન કરવામાં આવે છે, જેથી રો મટીરિયલ્સના અભાવે ભાવ વધારો કરાઈ રહ્યો છે. ત્યારે અમે વોલ્ટાઇલ્સમાં 10% ભાવ વધારો નક્કી કર્યો છે. ભાવ વધારા માટે બેઝિક તો અમારા રો મટીરિયલ જે રાજસ્થાનથી આવે છે એમાં ઘણો બધો ભાવ વધારો થયો છે. મટીરિયલમાં, બાળામાં અને જે બીજા અમારે ફ્રીજ છે એમાં ઘણો બધો પ્રાઇસ વધી ગયા છે. ગેસમાં છે, લેબર ચાર્જ છે, તો અત્યારે પ્રાઇસ અમને કોસ્ટમાં પોસાય એવું નથી. મોરબીમાં અત્યારે ગ્લેડ ટાઇલ્સના યુનિટ ટોટલ મળીને 200 ઉપર છે અને અત્યારે અમે ભાવ વધારો કરવાનું કારણ કે રો મટીરિયલમાં સર્જાયેલી તંગી અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધારાના હિસાબે અમને ટોટલ રો મટીરિયલ કોસ્ટલી થતા અમારે ભાવ વધારવાની ફરજ પડી છે. રો મટીરિયલ્સના અભાવે ફેક્ટરીઓ ચાલુ રાખવી માલિકો માટે પડકાર સમાન છે. આથી આગામી મહિનાથી મોરબીના ફેક્ટરી માલિકોએ ફેક્ટરીઓ 25 દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે, જેથી મોરબીમાં ઉત્પાદિત વોલ ટાઇલ્સનું ઉત્પાદન અટકી જશે. તમામ યુનિટોએ એવું નક્કી કરેલ છે કે 10 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી તમામ ફેક્ટરીઓ બંધ રાખશે અને ડિસ્પેચ પણ બંધ કરશે. એમાં અંદાજિત ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી 2-2.5 લાખ મજૂરો તથા સુપરવાઇઝર લોકો કામ કરી રહ્યા છે, તો એ લોકોની રોજી ઉપર મોટી અસર થવાની સંભાવના છે. પણ ના છૂટકે ઇન્ડસ્ટ્રીને આ પગલું લેવું પડે છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો ફેક્ટરીઓ બંધ પાડતા વોલ્ટાઇલ્સનો તો ઠીક, પણ મજૂરોએ પેઢીઓ રળવા મોરબી બહાર જવાની ફરજ પડે તેમ છે. મોરબીમાં આશરે 2-2.5 લાખ મજૂરો કામ કરે છે, જે ફેક્ટરીઓ બંધ થતા બેરોજગાર બની જશે. રવિ મોટવાણી, બિઝ ન્યૂઝ, મોરબી.